આ જે સાધન છે એનું નામ છે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની મદદથી આપણે જે લંબગન આપેલો છે એનો વખરી ભવનાંક શોધવાનો છે તો લમગનનો વખરી ભવનાંક શોધવા માટે નીચેની વસ્તુ જે છે અહીંયા તમને લાઇનના સ્વરૂપમાં આપેલી છે પહેલાં એકવાર બરોબર દેખાય એ રીતે અહીંયાથી જોતાં જોતાં આને ફરાવી અને લાઇન સેટ કરી દો એના પછી આને ક્યાંય ફરાવવાનું નથી એ ધ્યાનમાં રાખજો આ જે સેટ થઈ ગયું તમારું એના પછી આને હાથ નહીં લગાડ્યા અને અહીંયાથી રીડિંગ માપી લેશું એ રીડિંગ માપી લેશું એના પછી શું કરશું તો કે આ લમગનને ગોઠવશું આવી રીતે અને આ લાઇન છે એ હવે આ લમગનમાંથી દેખાશે ત્યારે એ થોડી ઉપર આવેલી જણાશે અને એ શોધવા માટે એને સેટિંગ કરવા માટે આને હાથ નહીં લગાડતા અહીંયાથી સેટિંગ કરશું આ આમ ખસશે આવી રીતે જમણી બાજુ ખસશે તો એ કઈ તરફ જશે ઉપર તરફ જશે એટલે આને આમ ફરાવતા આવી રીતે ફરાવતા આપણે પ્રેક્ટિકલ કરશું જ્યારે તમે આને આમ ફરાવશો તો આ જે માપક્રમ છે એ કઈ તરફ ખસશે ઉપર તરફ ખસશે અને તમે આને ઉપર તરફ જે આવેલું છે એ જોઈ શકશો એ રીડિંગ તમે અહીંયાથી નોંધી લો એ તમારું બીજું રીડિંગ થશે અને પછી આ લમગન છે એની ઉપર લાઈનો દોરેલી છે બ્લુ કલરની એટલે લમગનનો ઉપરનો ભાગ થયો ફરી પાછું એને વચ્ચે રાખી આને ખસાવો આવી રીતે એટલે આ વળી કાચું કઈ તરફ ખસે ઉપર તરફ ખસશે અને આનું રીડિંગ તમે શોધીશો એટલે એ રીતે ત્રણ રીડિંગ થશે પહેલું રીડિંગ આનું તમે શોધ્યું હં આનાથી સેટ કરીને માપી લેશો અહીંયાથી બીજી વાર તમે લમગન રાખશો આને હાથની લગાડતા આનાથી જ સેટ કરી ઉપર તરફ લઈ જઈ અને રીડિંગ શોધશો અને પછી એ ઉપરના ભાગનું રીડિંગ છે બ્લૂ કલરની લાઈન એ પણ તમે આનાથી ઉપર તરફ ખસાવીને શોધી શકશો આમ ત્રણ રીડિંગ લેવાના છે ત્રણ રીડિંગ પરથી અવલોકન કોઠાઓ પરથી ગણતરી કરી શકશો અહીંયા જે મહત્ત્વનો ભાગ છે એ છે રીડિંગ કેવી રીતે લેવા હા રીડિંગ કેવી રીતે લેવા એ સમજવા માટે અત્યારે જે એક રીડિંગ છે એના વિશે હું ચર્ચા કરું છું તો અત્યારે જે એક રીડિંગ દેખાય છે એ કેટલું છે હા તો તમે જોઈ શકો છો કે ત્રણ છે પછી એક બે ત્રણ ચાર અને પાંચ એટલે ત્રણ પોઈન્ટ પાંચ થયા પછી છ એટલે ત્રણ પોઈન્ટ છ થયા સા ત્રણ પોઈન્ટ છની ઉપર અડધો કાપો છે એટલે ત્રણ પોઈન્ટ પાંસઠ થયું અને ત્રણ પોઈન્ટ પાંસઠ જે છે એની ઉપર ત્રણ પોઈન્ટ સાત છે તો ત્રણ પોઈન્ટ પાંસઠ અને સાત વચ્ચે છે તો ત્રણ રાખો અને ઉપર બંધ બેસતો કાપો હવે અહીંયાથી ચેક કરશું બંધ બેસતો કાપો તો બંધ બેસતો કાપો છે એ જે રીતે આપણે જીરોનું સ્થાન જોઈએ છીએ તીરની નિશાની કરેલી છે ત્યાં લગભગ ત્રણ પોઈન્ટ સાતની નજીક છે એટલે બંધ બેસતો કાપો છે એ તમારો ત્રણની ઉપર આવશે એટલે ત્રણની ઉપરનો બંધ બેસતો કાપો કોઈ ચેક કરો સીધું ત્રણની ઉપર જ જુઓ તો જુઓ ત્રીજો ત્રણ જે છે ત્યાં બંધ બેસતો કાપો છે જ દેખાય જ એટલે ત્રણથી ચેક કરો તો ત્રીસ છે એ ત્રીસ એકત્રીસ બત્રીસ તમે જુઓ બત્રીસનો કાપો છે એ ઘણો બંધ વેસતો દેખાય છે તો બત્રીસનો કાપો છે એ આપણે બંધ વેસતો રાખીએ તો બત્રીસ ગુણ્યા જીરો પોઈન્ટ જીરો જીરો એક લઘુત્તમ માપ શક્તિ એટલે જીરો પોઈન્ટ જીરો બત્રીસ થયા અને આ થશે ત્રણ પોઈન્ટ પાંસઠ બરાબર છે ને ત્રણ પોઈન્ટ પાંસઠ હવે ગણતરી કરો ત્રણ પોઈન્ટ પાંસઠ ત્રણ પોઈન્ટ પાંસઠ એને ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો બત્રીસ એટલે થશે પાંચ ને ત્રણ આઠ એટલે ત્રણ પોઈન્ટ છસો ને બ્યાસી ફરીથી ત્રણ પોઈન્ટ પાંસઠ એને ગુણ્યા 0.032 પોઈન્ટ બત્રીસ એટલે ત્રણ પોઈન્ટ છસો ને બ્યાસી એટલું રીડિંગ આવશે તો આવી રીતે માઇક્રોમીટર સ્ક્રૂ ગેચની માપ માપશક્તિ છે આની અંદર અને એ રીતનો ઉપયોગ કરીને તમે રીડિંગ માપી શકો છો